विद्यार्थी मित्रों तो बाळको आजे आपणे पेपर नंबर 3 सेक्शन सी अने विषय साइंस एंड टेक्नोलॉजी विषे वात करवाना छे। तो चलो आपणे पेपर नंबर 3 ना सेक्शन सी नी शुरुआत करिए। बाळको तमे जोई शको छो अहींया सेक्शन सी जे 18 गुणनो छे अने मां हुं प्रश्न नंबर 37 मो तमने समझाई रही छुं। विस्थापन प्रक्रिया कोने कहे छे? उदाहरण आपी समझाओ, मतलब अपने व्याख्या लखवानी छे अने ओछामां ओछा 3 उदाहरण लखवाना छे। तो बाळको हुं समजावानी शरूआत करी रही छुं। जे रासायनिक प्रक्रियामां वधु क्रियाशील तत्व ए ओछा क्रियाशील तत्वने तेना संयोजनोमांथी दूर करी नाखशे तेने विस्थापन प्रक्रिया कहे छे। હવે અહીંયા એનું ઉદાહરણ મેં 4 લખ્યા છે, શક્ય હોય તો 4-4 લખો જેથી એક ખોટું પડે તો બીજું સાચું પડી જાય। Zn+2AgNO3 તો જ્યારે પ્રક્રિયા થશે ત્યારે Zn NO3 2+2Ag। હવે બીજું છે Fe+USO4 તો પ્રક્રિયા થશે ત્યારે FeSO4+Cu। ત્રીજું છે Zn+CuSO4 જ્યારે પ્રક્રિયા થશે ત્યારે ZnSO4 અને Cu છૂટું પડશે। ચોથું છે PbCuCl2 જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે PbCl2 બને છે અને Cu છૂટો પડે છે। અહીં બાળકો તમને સમજ પડી કે શું છે? વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરે છે, મતલબ Zn, Fe અને Pb એ વધુ ક્રિયાશીલ છે જે Ag અને Cu કરતા વધુ ક્રિયાશીલ હોવાથી એને છૂટા પાડે છે। હવે આપણો 38મો પ્રશ્ન છે, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો। તો કે સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલી ધાતુઓ છે ખૂબ જ નિષ્ક્રિય હોય છે, આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન કરી ધાતુ છૂટી પાડી શકાય છે। હવે ઉદાહરણ આપ્યું છે, શિન્નાબાર જે એ મર્ક્યુરીની કાચી ધાતુ છે, જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને તમે ફરી ગરમ કરો તો તેમાં મર્ક્યુરી રિડક્શન થઈને છૂટો પડે છે। હવે એનું પણ ઉદાહરણ આપી દીધું મેં, રાસાયણિક સમીકરણ લખેલું છે અહીંયા 2HgS+3O2। હવે જ્યારે એને ગરમી આપી ત્યારે 2HgO+SO2S2O બરાબર 2SO2। હવે 2HgO અને ખરી ગરમી આપો તો 2HG મતલબ મર્ક્યુરી છૂટો પડે છે અને હવામાં ઓક્સિજન વાયુ છૂટો પડે છે। આ જ પ્રમાણે કોપર લો કે જે કુદરતમાં Cu2S સ્વરૂપમાં અયક્ષ તરીકે મળી આવે છે, જેને ગરમી કરવાથી મતલબ ગરમી આપવાથી નીચે મુજબ કોપરની ધાતુ છૂટી પડે છે। 2Cu2S+3O2 ગરમી આપી જેથી 2Cu2O+2SO2, હવે 2Cu2O+Cu2S ને ફરી ગરમી કરો તો 6Cu+SO2 છૂટું પડે છે। ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે બાળકો, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, આ તફાવત કરી જ નાખો, અથવા તો તમે આ તફાવત કરી નાખો તો બીજો એક બે પ્રશ્ન પણ આ તફાવતથી થઈ જશે। જેમ કે આપણો પ્રશ્ન શું છે, ભૌતિક ગુણધર્મના આધારે ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત સમજાવો। તો બાળકો એ સમજી શકો છો કે તમે ધાતુઓના ભૌતિક ગુણધર્મો કરી નાખો તો બી એક પ્રશ્ન અલગ તૈયાર થઈ ગયો, અધાતુના ગુણધર્મો કરી નાખો તો બી એક પ્રશ્ન તૈયાર થઈ ગયો, અને બંનેનો પ્રશ્ન મોડે કર્યા પછી બંનેને આમને સામને મૂકી દો તો ત્રીજો પ્રશ્ન એનો તફાવત થઈ ગયો। તો આ પ્રશ્ન તો કરી જ નાખો, એને ભૂલ કરવી નહીં। ધાતુ તત્વ એ ઘન સ્વરૂપમાં હોય છે, અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપમાં હોય છે, તે વજનમાં ભારે હોય છે, તે વજનમાં હલકા હોય છે, તે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે, મતલબ સુવાહક હોય છે, તો ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે। અહીંયા આગળ તે ચળકાટ ધરાવે છે, તો અહીંયા તે ચળકાટ ધરાવતા નથી। સામાન્ય રીતે તેનું ગલનબિંદુ ઊંચું છે, સામાન્ય રીતે તેનું ગલનબિંદુ નીચું છે, કેટલીક વાર તે રણકાર ઉત્પન્ન કરે છે, તો અહીંયા અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી, તેમાંથી તાર અને પતરા બનાવી શકાય છે, તેમાંથી તાર અને પતરા બનાવી શકાતા નથી। તો બાળકો અહીંયા અમે કેટલા મુદ્દા લખેલા છે, 1, 2, 3, 4, 5, 6 અને 7,
શક્ય હોય તો આટલો એક પ્રશ્ન પૂછે તો બી તમારો થઈ ગયો, આ પૂછે તો બી થઈ ગયો, અને બંનેનો તફાવત લખો તો બી તમે લખી શકો છો અને પૂરેપૂરા માર્ક તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન છે આપણો 40મો, લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયા અંતઃસ્ત્રાવ સ્રવે છે, શરીરમાં તેની અસર જણાવો. તો કે શરીર જ્યારે લડવા કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય છે, શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય છે ત્યારે એડિનલ ગ્રંથિમાંથી એડિનાલિન અંતઃસ્ત્રાવ સ્રવે છે. હવે એની અસરો, તો કે એડિનાલિનની અસર, નંબર એક, હૃદયના ધબકારા તમારા વધી જાય છે, પરિણામે આપણા સ્નાયુઓમાં વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે. બે, પાચન તંત્રમાં અને ત્વચામાં નાની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્તતા ઓછી થાય છે અને આ રુધિરની દિશા આપણને કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત કરે છે. નંબર ત્રણ, ઉરોદલ પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે અને આ જ બધા પ્રતિકાર આપણા શરીરમાં એટલે પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે. ત્યાર પછી 41મો પ્રશ્ન છે બાળકો, માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ વર્ણવો. તો કે જાતીય સમાગમ દ્વારા ગર્ભાવસ્થાની સંભાવના હંમેશા રહેલી છે. ગર્ભધારણ રોકવા માટે અનેક રીત શોધાઈ છે, તેના ઉપયોગથી વસ્તી નિયંત્રણ થઈ શકે છે. નંબર એક, યાંત્રિક અવરોધ, નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધોને યોગ ઉપયોગથી શુક્રકોષો અંડકોષો સાથે પહોંચી શકતા નથી. હવે અન્ય ગર્ભરોધક તરીકે તમે જો તો કે ગર્ભ અવરોધક તરીકે સ્ત્રીમાં ગર્ભાશયના ગર્ભમાં અવરોધક સાધન કોપરટી કે આંકડી સ્થાપિત કરવામાં આવે છે, તેનાથી ગર્ભધારણ અટકાવી શકાય છે, પરંતુ કેટલીક વાર તેની વિપરીત અસર પણ થઈ શકે છે. હવે રાસાયણિક અવરોધો, આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા સ્ત્રીના શરીરમાં અંતઃસ્ત્રાવનું સંતુલનને બદલી નાખે છે, તેથી અંડપતનની ઘટના બને છે, અંડપતનની ઘટના બને છે અને ફલન થતું નથી. ગર્ભ અવરોધકની ગોળીઓમાં અંતઃસ્ત્રાવ સંતુલનમાં ફેરફાર કરે છે, તેના કારણે કેટલીક વિપરીત અસરો પણ થઈ શકે છે. હવે શસ્ત્રક્રિયા, પુરુષમાં શુક્રવાયુને અવરોધક શુક્રકોષોનું સ્થાનાંતર અટકાવવામાં આવે છે અને સ્ત્રીમાં અંડવાહિનીને અવરોધીને અંડકોષોનું ગર્ભાશય સુધી જતા અટકાવવામાં આવે છે. આ બંને સ્થિતિમાં ફલન થતું નથી. શસ્ત્રક્રિયા તકનીકી દ્વારા આ પ્રકારનો કાયમી અવરોધ મેળવી શકાય છે. શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી જો શસ્ત્રક્રિયા હોય તો સંક્રમણ અને અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. હવે 42મો પ્રશ્ન છે આપણો, માસિક ચક્ર સમજાવો. તો કે માસિક ચક્ર એ સ્ત્રીમાં 28-30 દિવસના સમયગાળે થતી ઘટના છે. તે એક ચક્રીય ક્રિયા છે અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન યોનિ માર્ગમાંથી રક્તસ્ત્રાવ બહાર નીકળે છે. આ સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર થાય છે અને અફલિત અંડકોષોનું શરીરમાંથી બહાર ત્યાગ કરવામાં આવે છે. સ્ત્રીમાં અંડકોષોનું ફલન નથી થતું તો અંડકોષો લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે અને અંડપીઠના પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત થતું હોય છે. ગર્ભાશયની પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી તો કરે છે, પરંતુ જો ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિરા પુરવઠાની બનેલી છે, પરંતુ જો ફલન જ નથી થતું તો ગર્ભાશયના અંતસ્થમાં આવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટે છે અને શ્લેષ્મના રૂપે યોનિ માર્ગમાંથી બહાર નીકળી જાય છે. આ સ્ત્રાવ લગભગ એક મહિનાના સમયગાળે થાય છે. તેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજોદર્શન પણ કહેવાય છે. તેની અવધિને 2-8 દિવસની હોય છે. આ જ પ્રશ્નને એવું પૂછાય કે સ્ત્રીમાં ઋતુચક્રનું વર્ણન કરો, તો બી આ જ થશે. સ્ત્રીમાં ઋતુસ્રાવનું વર્ણન કરો, તો બી આ જ જવાબ થશે. સ્ત્રીમાં રજોનાદ નિવૃત્તિનું વર્ણન કરો, ત્યારે પણ રજો દર્શનની વાત આવશે, ત્યારે આ જ થશે. એટલે એક પ્રશ્ન અનેક રીતે પૂછાય છે, જેને પ્રશ્નને ઉલટાવવાનો ક્રમ કહેવાય છે. 43મું છે, કાચના લંઘનને સ્લેબ વડે થતી પ્રકાશમાં વક્રીભવનની ઘટના સમજાવો. તો તમે એક કામ કરો, એક ડ્રોઈંગ બોર્ડ લો, જેના પીનોની મદદથી એક સફેદ કાગળ તમે લગાડી દો, પાનનું બરાબર મધ્યમાં એક કાચનો લંઘન ચોસલો મૂકી દો,
હવે ત્યાં તમે ચોસલો મૂકો છો અને ત્યાં પેન્સિલથી લંબગન સીમાઓ, એને સીમાઓ તમે આંકી દો આમ કરીને, અને નામ લખો. શું નામ લખશો? એ બી સી ડી. હવે ચાર એક સમાન ટાંકણીઓ લઈ લો, બે ટાંકણીઓ ઉપરની દિશામાં ઈએફના શિરોલંબને એવી રીતે લગાવો જેથી જેની જોડતી રેખા સપાટી એ બી સાથે ખૂણો બનાવે. હવે ટાંકણી ઈએફ લો અને એના પ્રતિબિંદોને લંબઘનની વિરુદ્ધ દિશામાં જાઓ, જ્યાં બીજી બે ટાંકણી એટલે લંબઘનની નીચેની દિશામાં લગાવો, જેને જીએચ કહો, જેથી ટાંકણીઓ જીએચ અને ઈએફના પ્રતિબિંદોની એક સીધી રેખામાં દેખાય. ટાંકણીઓ તથા લંબઘનના ચોસલા હવે ઉપાડી લો. તમે પહેલા ટાંકણી ઉપર મૂકી દી ઈએફ, તે સપાટી એવી ઉપર જ્યાં તમને મળે છે ત્યાં ઓ નામ આપો. તેવી જ રીતે તમારી ટાંકણી જીએચ મૂકી જ્યાં સીડી ઉપર જે નામ પર મળે છે તે ઓ ડેશ નામ આપો. હવે તમે ઓથી ઓ ડેશને જોડી દો અને તમને આકૃતિમાં જે દર્શાવ્યું છે જોઈ લો બાળકો, આકૃતિમાં જ્યાં દર્શાવ્યું છે એ રીતે ઓથી ઓ ડેશ જોડો અને ઈએફને તૂટક રેખા પીથી પી સુધી લંબાવો. હવે ઓ આગળની રેખા એબીને લંબ એમ અને એન ડેશ, તમારા એન અને એન ડેશ છે, અને ઓ ડેશ આગળની રેખા સીડી પર દેખાય છે એમ અને એમ ડેશ. વળી રેખા ઓપીનું લંબ ઓ એલ પણ અહીંયા દોરો. આના પરથી અવલોકન શું ખબર પડશે કે પ્રકાશનું કિરણ ઈએફ એ ઓ આગળ હવાના કાચમાં પ્રવેશે છે, તે લંબ એન અને એન ડેશ, એન અને એન ડેશ તરફ આંકવું વળે છે. આ પહેલું વક્રીભવન છે. ઓ ડેશ આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે, જે લંબ એમ અને એમ ડેશ છે ત્યાંથી વાંકવું વળે છે, અને જીએચના કિરણ રૂપે હવામાં ગતિ કરે છે. આ બીજું વક્રીભવન છે. અહીં નિર્ગમન કોણ આર ટુ અને આપાત કોણ આઈ વન સમાન મૂલ્ય છે, એટલે કે નિર્ગમન કિરણ એ આપાત કિરણના મૂળ દિશાને સમાંતર છે. આનું કારણ લંબગણથી બંને એબી અને સીડીની ધાર એક સમાન માધ્યમમાં હવા છે. આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર છે પરંતુ સહેજ બાજુમાં ખેંચાય છે. તમે જુઓ અહીંયા આકૃતિમાં એ બંને સમાન તો છે પણ શું છે, સહેજ બાજુમાં ખેંચાયેલું છે. અને તમને માલુમ પડશે કે આને પાશ્વીય સ્થાનાંતર કહેવાય છે, જે આકૃતિમાં એલ ઓ ડેશ વડે દર્શાવાય છે. નિર્ણય: પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે હવામાં કાચમાં પ્રવેશે છે ત્યારે લંબ તરફ વાંકવું વળે છે. પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવશે તો કાચમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે લંબથી દૂર તરફ વાંકવું વળે છે. નિગમન કિરણ આપાત કિરણને સમાંતર રહીને બાજુ તરફ ખસે છે અને પ્રકાશના કિરણની બાજુ પર ખસવાની આ ઘટનાને પાશ્વીય સ્થાનાંતર કહે છે. આમ આ કાચના લંબઘનના ચોસલા વડે પ્રકાશનું કિરણ પાશ્વીય સ્થાનાંતર થાય છે. તો બાળકો તમને એવું પૂછે કે પાશ્વીય સ્થાનાંતર એટલે શું? પાશ્વીય સ્થાનાંતર સમજાવો તો બી આ જ પ્રયોગ લખવાનો છે તમારે. જ્યારે તમારો પ્રશ્ન શું છે, તમને અહીંયા કીધું છે કાચના લંબઘન વડે થતી પ્રકાશીય વક્રીભવનની ઘટના, આ બી પ્રશ્ન એ જ છે. પાશ્વીય સ્થાનાંતર સમજાવો તો બી એ છે. કાચના લંબઘન સ્લેબ વડે પાશ્વીય સ્થાનાંતર સમજાવો તો બી જવાબ આ જ છે. મતલબ આ પ્રશ્ન એક અને બીજી બે રીતે પણ પૂછાય છે જેનો જવાબ એક જ આવે છે. હવે આપણી કિરણાકૃતિવાળી આકૃતિ આવે છે અને જે છે બહિર્ગોલ લેન્સ સાથે વસ્તુને એફ વન અને ટુ એફની વચ્ચે મૂકતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબ વચ્ચેના પ્રકાશના કિરણાકૃતિ સમજાવો. તો જો આકૃતિ દોરેલી છે બાળકો, અહીંયા જો સમજી શકો છો કે તમારી વસ્તુ અહીંયા મૂકી છે અને તમારે પ્રતિબિંબનું સ્થાન તમને એ મળે છે. તમે જોઈ શકો છો કે વસ્તુ એ બી છે જેનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે વસ્તુની અહીંયા વસ્તુ છે એની વિરુદ્ધ બાજુએ. ક્યાં આગળ? તો કે અહીંયા એફ વન છે અને ટુ એફ ટુ, તો ટુ એફ ટુ થી પણ દૂર છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક છે પણ વસ્તુ કરતા ઉલટું છે. અને પ્રતિબિંબનું પરિણામ કેવું છે? જે વસ્તુ છે એનાથી એ મોટું છે પ્રતિબિંબ. હવે આપણો બહુ જ મહત્વનો પ્રશ્ન આવી રહ્યો છે. આ પ્રશ્નને બિલકુલ સ્કીપ ના કરાય, તમારે આ પ્રશ્ન કરવો જ. અવરોધમાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આ બંને પ્રશ્ન કરી નાખવા. હમણાં આપણે શ્રેણી જોડાણ વિશે વાત કરવાના છે. અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. તો તમારે યાદ રાખવાનું છે, બે અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય, બે અવરોધો શ્રેણીમાં જોડાયા ત્યારે જ કહેવાય જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડો અને આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનના તફાવત લાગુ પડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુતનો પ્રવાહ સમાન હોય છે.
મેં આકૃતિ તમને બતાવી. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ અવરોધ, જેમાંથી અવરોધોમાં આર વન, આર ટુ અને આર થ્રી છે, અને એ અને બી બિંદુ વચ્ચેની શ્રેણીમાં જોડાયેલા છે. ત્રણેય અવરોધોમાં આઈ જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ લાગેડ પાડેલ વોલ્ટેજ વી દરેક અવરોધમાં બે છેડા વચ્ચે આનુષાંગિક રીતે અવરોધના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. મતલબ જે અવરોધ આપણો કયો છે, તો કે આર વન, આર ટુ અને આર થ્રી, એના બે છેડા કોણ, તો કે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો શું વિદ્યુત સ્થિતિમાન વી કેવી રીતે આવે, તો કે વી વી ટુ અને વી થ્રી, મતલબ વી ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી. આ તમારું પહેલું પરિણામ. હવે આપણી પાસે ત્રણ અવરોધ છે, આર વન, આર ટુ અને આર થ્રી, અને એક જ અવરોધ આર એસના પરિપથમાં તમે જોડી દો અને તેમાંથી પણ પહેલાં જેટલો જ વિદ્યુતનો પ્રવાહ આઈ વહેતો હોય તો આર એસની શ્રેણી જોડાયેલ સમતુલ્ય અવરોધ કહે છે. ઓહમનો નિયમ લાગુ પડો, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર એસ. આ તમારું બીજું પરિણામ. હવે તમારું પહેલું પરિણામ બીજું પરિણામ ભેગું કરો, એટલે પહેલું પરિણામ ને બીજું પરિણામ ભેગું કરો તો આઈ આર એસ ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી. આ તમારું ત્રીજું પરિણામ મળશે. હવે દરેક અવરોધને સ્વતંત્ર રીતે ઓહમના નિયમને લાગુ પાડો, તો કે વી વન ઇઝ ઇક્વલ ટુ આઈ આર વન, વી ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ આર ટુ, વી થ્રી ઇઝ ઇક્વલ ટુ આઈ આર થ્રી. હવે તમે બધાને ભેગું કરો તો આઈ આર એસ ઇઝ ઇક્વલ ટુ આઈ આર વન પ્લસ આઈ આર ટુ પ્લસ આઈ આર થ્રી, મતલબ આર એસ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી. આમ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ આર એસ શ્રેણી જોડાણમાં અવરોધના સરવાળા જેટલો જ છે. મતલબ સમતુલ્ય અવરોધ આર એસ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. અહીંયા બાળકો આપણો તમે જોઈ શકો છો કે આપણા સેક્શનની પૂર્તિ થઈ છે. મતલબ અહીંયા આપણા પેપર નંબર ત્રણ સેક્શન સી વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીનો પૂર્ણ થાય છે. તો બાળકો મારા વિડીયોને લાઇક કરો, વિદ્યાર્થીઓમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ટૂંક સમયમાં બીજા સેક્શનો પણ તમારા માટે હું લાવી શકું.